ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે કારણ કે ત્રણ દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થવાનો છે ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી જેટલો ફેરફાર જોવા મળશે તાપમાન ઘટતા ત્રણ દિવસ પછી ઠંડીનો ચમકારો વધશે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે हवामान विभाग મતે वेस्टर्न ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન હજુ ઘટી શકે છે હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે પરંતુ 3 દિવસ સુધી તાપમાન થોડું જ અપના નોર્લાર્ચિન મે બનાવાયેલો છે उसके बाद 1-2 ડિગ્રીની है कुछ जगहों पे गिरावट દેખાઈની بہت જ સૌરપ્રિય કે liye ફરીથી સ્થિરતા

કાલે બપોરે ફિન્જેલ નામનું આ વાવાઝોડું સર્જાશે હાલ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુરના નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલા હોવા છતાંય ત્રણ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ બે વર્ષથી છલોછલ ભરાઈ જાય છે જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે ત્રણ વર્ષ પહેલા એસી લાખના ના ખર્ચે કેનાલો પાંચ કિલોમીટર બનાવવામાં આવી ગત વર્ષે તળાવ ઉપર આવેલ કૂવાનું રિનોવેશન કરાયું જ્યારે ચાર વર્ષમાં એક કરોડથી વધુનો ખર્ચ થયો પરંતુ ત્રણ ગામોને આજે પણ સિંચાઈનું પાણી નથી મળતું ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી આપવા માંગ કરી છે પાણી છોડવા માટે આ કેનાલ બનાવવામાં આવી હતી અને ચાર વર્ષથી પેલા એક કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનાલ બનાવી એ લોકોએ અને પાણી અજૂરતા લગીને મને મળી નથી પાણી નહીં આવ્યું કોઈ દિવસ નહી આવ્યું અમને જમીનનું વળતર મળે સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારે અમારા માટે સારું છે બધા ખેડૂતોને જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે ધન્ય ઉમરવા તળાવ એની અંદર એમ કે એવું છે બે વર્ષથી પાણી પુલ ભરા રહે છે પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી શેંગપુર સરી પાણી અને કાંધા સુધીની કેનાલ બનેલી છે કહેવાય કમસે કમ એસી લાખ સુધીનો ખર્ચ કરી રહ્યો પણ છતાં પાણી મળતું નથી ટેકાના ભાવે મગફળીના સારા ભાવ મળતા હોવા છતાંય ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે ટેકાના ભાવે ખરીદી બાદ સરકાર ખેડૂતોને વીસથી પચ્ચીસ દિવસમાં પેમેન્ટ આપે છે જ્યારે ઓપન માર્કેટમાં તાત્કાલિક પૈસા મળી જાય છે જેથી ખેડૂતોને નવી વાવણી કરવામાં સરળતા રહે છે સરકાર તેરસો છપ્પન રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરે છે જ્યારે ઓપન માર્કેટમાં મગફળીના ભાવ નવસોથી એક હજાર રૂપિયા જ મળે છે પરંતુ ખેડૂતોને ઝડપથી પૈસા મળતા હોવાથી ઓપન માર્કેટમાં મગફળી વેચવા મજબૂર બન્યા મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવે છે જેથી કંટાળી આખરે ખેડૂતો ઓપન માર્કેટમાં તેમની મગફળી વેચી રહ્યા છે માર્કેટયાર્ડમાં હેરાજીમાં મગફળી લઈને આવ્યા છીએ અમારું ટ્રેક્ટર ગઈકાલનું ઊભું છે આજે હેરાજીની શરૂઆત થઈ છે અને હેરાજી શરૂઆતમાં અત્યારે ભાવ ખૂબ નીચાથી શરૂઆત થાય છે જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે તો આ ખરેખર હેરાજીની પ્રક્રિયા નવસો બારસો તેરસો તેપનથી જ શરૂ થવું જોઈએ તો જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે નહીં તો આમાં કોઈ ભાવ મળવાની કોઈ શક્યતાઓ ખૂબ ઓછી છે હાલ ખેડૂતોની રાજીમાં આવેલા છે મેં મગફળી લઈ સરકાર કે ટેકાણો ભાવ નાખવાની મગફળી ટેકાનો ભાવ હા તેરસો છપ્પન છે યાર્ડનો ભાવ પડે બારસો અગિયારસો બધાના દાંતિરસો ખેડૂતોને હાલ પૈસાની જરૂર છે રજીસ્ટ્રેશન હોય છે પણ ત્યાં જઈએ તો માલમાં એમ કે છે કે ભાઈ તમારા માલમાં માટી છે આ છે તે છે એમ કરી અને ચારા કરે અને પછી માલ પરત લઈને આવવું પડે છે અને ખેડૂતોને અત્યારે શું છે કે વાવેતરની સિઝન છે પૈસાની જરૂર હોય છે એટલા માટે એ લોકો ખેડૂતો અહીંયા માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે આવે છે